નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગ સેન્ટર રાજકોટના કસ્તુરબા ધામમાંથી નજીક વડાળી ગામ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ ટ્રેનિંગ સેન્ટરમાં આર્મી, પોલીસ, સિક્યુરિટી, ફાયર બ્રિગેડ, પેરા મિલિટરી ફોર્સ સહિતની ટ્રેનિંગ આપવામાં આવશે. આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ટ્રેનિંગ ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારના યુવકોને વધુ લાભ મળશે, તેથી ગ્રામ્ય વિસ્તારના ઉત્સાહી યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કેપ્ટન રઘુવીરસિંહ અને રામદેવસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ આ ટ્રેનિંગ યુવાનોને આપવામાં આવશે. અહેવાલ કલ્પેશ જાદવ, રાજકોટ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગમાં અમે લોકો જે નવયુવાન સિક્યુરિટી એજન્સીમાં જોડાવા માગતા હોય એ લોકોને ટ્રેન કરીશું. આ ટ્રેનિંગ પીરિયડ ટ્રિપલ SDCના રૂલ્સ પ્રમાણે 21 દિવસ અથવા તો 160 કલાકનું હોય છે. 160 કલાકમાં 100 કલાક પ્રેક્ટિકલ અને 60 કલાક થિયરી હોય, એટલે ક્લાસરૂમમાં થિયરી પણ ભણાવીએ અને એની પ્રેક્ટિસ પણ કરાવીએ. અમારી પાસે SSSDC એટલે સિક્યુરિટી સેક્ટર સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના ટ્રેન્ડ ટ્રેનર છે જે આ લોકોને ટ્રેનિંગ આપશે. આ ટ્રેનિંગમાં જે કંઈ ઇક્વિપમેન્ટની જરૂર પડે એ અમારી પાસે ઉપલબ્ધ છે. આ ઇક્વિપમેન્ટ જાણવા માટે એ જરૂરી છે કે એમને અમે એ ઇક્વિપમેન્ટ શું છે, કઈ વસ્તુને શું કહેવાય, એનો શું ઉપયોગ છે એ જાણે. ટ્રેનિંગ દરમિયાન અમે એ લોકોને પ્રેક્ટિસ પણ કરાવીએ છીએ જેથી કોઈ પણ જગ્યાએ આગ લાગે તો એને કેવી રીતે નાની અવસ્થામાં કેવી રીતે કે શરૂઆતમાં કેવી રીતે એને કાબૂમાં લેવી એ ટ્રેનિંગ આપીએ છીએ. એ સિવાય નાનું મોટું ફર્સ્ટ એડ કે કોઈને થોડું ઘણું વાગી જાય એટલે હોસ્પિટલમાં પહોંચાડતા પહેલાં જે ફર્સ્ટ એડ આપવાનું હોય એ ફર્સ્ટ એડ પણ અમે આપી શકીએ, એટલે એટલા માટેની પણ ટ્રેનિંગ હોય છે. પેરામિલિટરી ફોર્સીસ એટલે કે BSF, CISF એ લોકોને જ્યાં જવું હોય એના માટેની જે પ્રી ટ્રેનિંગ છે જેના માટે અમુક ફિઝિકલ સ્ટાન્ડર્ડ માગે છે એ સ્ટાન્ડર્ડની ટ્રેનિંગ કરવા માટે પણ અમે એ લોકોને અહીંયા સગવડતા આપશું. એ લોકોને ટ્રેનિંગ થાય અને ત્યાં એ લોકો આર્મીમાં કે પેરામિલિટરી ફોર્સીસમાં કે પોલીસ ફોર્સમાં જોઈન થઈ શકે એ બાબતની ટ્રેનિંગ પણ અમે આપશું અહીંયા. ઇન્સ્ટિટ્યૂટનું નામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગ છે, એટલે આમાં ફક્ત સિક્યુરિટી ગાર્ડ નહીં પણ નવયુવાનોને યુનિફોર્મ ફોર્સીસમાં દાખલ થવા માટેની પણ ટ્રેનિંગ અમે આપીશું. મારું નામ કેપ્ટન રઘુવીરસિંહ જાડેજા. બરાબર, થેન્ક યુ.